નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કિરજારા સ્કૂલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ વિશે ભણીશું. તેમાં જોઈએ પહેલા નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યાની રીતે સરખામણી એ ગુણોત્તર છે. તો કઈ રીતે સરખામણી એ ગુણોત્તર થશે? તો જવાબ શું આવશે? આપણા ઓપ્શનમાં છે ભાગાકાર, તો આપણે જવાબ આવશે ઓપ્શન ડી. હવે જોઈએ નંબર 2. 25 ને 5ના ખાલી જગ્યા ઘણા છે. 25 એ 5ના કેટલા ગણા છે? 5નો આપણે કેટલા વડે એવું ગુણાકાર કરીએ તો આપણને 25 મળશે. તો આપણે 25 5નો 5 વડે ગુણાકાર કરીએ તો આપણને 25 મળશે. તો અહીંયા 5 આપ્યા છે તો આપણે ખાલી જગ્યામાં શું જવાબ મૂકીશું? 5 મૂકીશું. હવે જોઈએ નંબર 3. 8 એ 64નો ખાલી જગ્યામાં ભાગ છે. 8 એ 64નો ભાગ શોધવાનો છે. તો આપણે શું કરીશું? 64 ને 8 વડે ભાગી દઈએ તો આપણને જે ભાગફળ મળશે તે 64નો ભાગ હશે. તો 64ને આપણે 8 વડે ભાગીએ તો આપણને ભાગફળ કેટલું મળશે? 8 મળે. તો આપણે ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 8. નંબર 4. ગુણોત્તર માટે ચિહ્નનો ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે. તો ગુણોત્તર માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? 2 ટપકા, જેને આપણે જેમ તરીકે ઓળખી શકીએ છીએ કે વાંચી શકીએ છીએ. નંબર 5. 6 અને 18નો ગુણોત્તર ખાલી જગ્યા છે. 6 અને 18નો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે શું લખીશું? અંશમાં 6 અને છેદમાં લખીશું 18. હવે આપણે શું કરીશું કે બંનેને એવી કઈ સંખ્યા વડે ભાગીએ તો આપણને ગુણોત્તર શોધી શકીએ? તો આપણે શું કરીશું? 6 ને 6 વડે ભાગી દઈશું. ભાગાકારમાં 18 છે. 18ને શું કરીએ? આપણે 6 વડે ભાગી શકીએ, કેમ કે બંને 18 6ના ગળિયામાં 18 આવે છે. એટલે આપણે શું કરીશું? 18ને પણ 6 વડે ભાગીશું. 6ને 6 વડે ભાગીએ તો કેટલા મળશે? આપણને 1 મળશે. અને 18ને 6 વડે ભાગીએ તો આપણને કેટલા મળશે? ભાગફળમાં 3 મળશે. તો આપણે જવાબમાં ગુણોત્તર કયો થશે? 1:3 થશે. તો આપણે અહીંયા લખીશું 1:3. હવે જોઈએ નંબર 6. નીચેનો ગુણોત્તર શોધો. તેમાં જોઈએ પહેલા નંબરનો 63 અને 105. 63 અને 105 બંને જે ઘડિયામાં આવતા હોય, એટલે કે બંને કયા ઘડિયામાં આવે તે ઘડિયાને આપણે શું કરીશું? તેના વડે ભાગી દઈએ. તો 63 કયા ઘડિયામાં આવે? 7ના ઘડિયામાં આવશે. કયા થશે? 7 નવા 63 થશે. અને 105 પણ કયા? 7ના ઘડિયામાં 15ના ઘડિયામાં આવશે, જે 15 7ને 105 થશે. તો આપણે શું કરીશું? 63ને અને 105ને બંનેને 7 વડે ભાગી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે 63 ભાગ્યા 7 લખ્યા છે અને 105 ભાગ્યા 7 લખ્યા છે. એટલે શું થશે? 63ને 7 વડે ભાગીએ તો કેટલા વધશે? 9 વધશે. અને 105ને 7 વડે ભાગીએ તો કેટલા વધશે? 15 વધશે. હવે બંનેને ફરીવાર ભાગીએ તો 9ને 3 વડે ભાગીશું અને 15ને પણ 3 વડે ભાગીશું. અંશમાં જે સંખ્યા વડે ભાગો તે જ સંખ્યા વડે આપણે છેદમાં ભાગવા પડશે. એટલે 9ને 3 વડે ભાગીએ તો આપણને અંશમાં કેટલા મળશે? 3 મળશે. અને 15ને 3 વડે ભાગીએ તો 15 50 75 એટલે આપણને કેટલા છેદમાં મળશે? 5. એટલે આપણો ગુણોત્તર કયો થશે? 3:5 થશે. તેવી જ રીતે બીજા અને ત્રીજા નંબરનું જાતે ગુણોત્તર શોધવાનું રહેશે. હવે જોઈએ નંબર 7. ₹60 અને 120 કિગ્રાનો ગુણોત્તર 1:2 છે. અહીંયા ગાડી બંનેના એકમ કેવા છે? અલગ અલગ છે. એટલે બંનેનો ગુણોત્તર શોધી શકાશે નહીં. એટલે જવાબ આવશે ખોટું. નંબર 8. પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 3:5 હોઈ શકે. અહીંયા ગાડી પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શું કીધું છે? કે 3:5 હોઈ શકે. તો જવાબ આવશે ખોટું. કેમ કે પુત્રની ઉંમર ક્યારેય વધારે હોઈ શકે નહીં, એટલા માટે જવાબ આવશે ખોટું. નંબર 9. 100 લિટર અને 75 લિટરનો ગુણોત્તર 4:3 થાય. આ તો આપણે ગુણોત્તર શોધીએ થાય કે ના થાય. તો આપણે લખીએ કે શું કીધું છે? 100 લિટર અને 75 લિટરનો ગુણોત્તર. તો આપણે શું કરીશું? 100 ભાગ્યા 75 કરીશું. બંનેને એવી કઈ સંખ્યા વડે ભાગીએ તો બંને એક જ ઘડિયામાં આવે? તો આપણે શું કરીશું?
સોને 25 વડે ભાગી શકીએ અને 75ને પણ શું કરીશું 25 વડે ભાગીશું. અંશ અને છેદમાં બંને શું કરીશું 25 વડે ભાગીશું. હવે 100ને 25 વડે ભાગીએ તો અંશમાં કેટલા વધશે 4 વધશે અને 75ને 25 વડે ભાગીએ તો છેદમાં કેટલા વધશે 75 ભાગ્યા 25 એટલે શું થશે 3 વધશે. તો આપણે જવાબ આવી રીતે લખી શકીએ કે 4 જેમ 3. તો આપણને ગુણોત્તર કેટલો આપ્યો છે 4 જેમ 3 આપ્યો છે. તો આપણું જવાબ શું આવશે સાચું. હવે જોઈએ નંબર 10. નીચેના ગુણોત્તરો શોધો. તેમાં જોઈએ પહેલા નંબરમાં શું કીધું છે 35 કિમી અને 140 કિલોમીટર બંને કેવા આપ્યા છે એકમ કિલોમીટરમાં આપે છે. તો આપણે કિલોમીટરમાં એકમનો ફેરફાર કરવાનો રહેતો નથી. તો આપણે શું કરીશું 35 ભાગ્યા 140 લખીએ. તો અહીંયા લખીશું 35 ભાગ્યા 140. હવે બંનેને એવી કઈ સંખ્યા વડે ભાગીએ તો બંને એક જ ઘડિયામાંથી મરી રહે. તો શું કરીએ છીએ અહીંયા ગાડી બંનેને અંશ અને છેદમાં 35 વડે ભાગીએ. અથવા તો શું કરવાનું કે તમે લસા શોધી શકો છો. પહેલાં સૌપ્રથમ લસા શોધો. લસા શોધ્યા પછી જે લસા મરે તેને આપણે અંશ અને છેદમાં ભાગાકાર કરીશું. નહીં સોરી, ગુસા શોધવાનો છે. ગુસા શોધશો એટલે તમે અંશ અને છેદમાં તે ગુસા વડે ભાગાકાર કરો એટલે આપણને તે સંખ્યા વડે ભાગી શકીએ. તો અહીંયા ગાડી 35 અને 140નો ગુસા કેટલો થાય છે 35 થાય છે. એટલે આપણે બંનેને શું કરીશું 35 અંશ અને છેદમાં 35 વડે ભાગી દઈશું. તો 35 ભાગ્યા 35 કરીશું તો કેટલા મળશે આપણને 1 મળશે. અને 140ને 35 વડે ભાગશો તો તેને મળશે છેદમાં 4. એટલે અહીંયા ગાડી ગુણોત્તર થશે 1:4. નંબર 2. 60 સેકન્ડ અને 15 સેકન્ડ બંનેનો એકમ કેવો આપ્યો છે સેકન્ડમાં આપ્યો છે. અને હવે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો આપણે 60 અને 15નો ગુસા શોધીએ. તો 60નો અને આ 15 ગુસા શોધતા તમને આવડે છે. તો 60ના અવયવ કયા થશે 15 + 60 થશે. અને 15ના અવયવ 15 × 15. તો ગુસા કયો થશે ગુસા થશે 15. તો આપણે હવે શું કરીશું 60 અને 15ને 15 વડે ભાગી દઈશું એટલે કે અંશ અને છેદમાં 15 વડે ભાગતા. તો હવે લખીએ કે 60 ભાગ્યા 15 છેદમાં 15 ભાગ્યા 15. તો 60 ભાગ્યા 15 કેટલા થશે 4 થશે અને 15 ભાગ્યા 15 થશે 1. એટલે આપણને ગુણોત્તર મળશે 4:1. હવે જોઈએ નંબર 3. 90 સેમી અને 270 સેમી. તો આપણે શું કરીશું 90 અને 270નો ગુસા શોધીએ. તો અહીંયા લખીએ કે 90 અને અહીંયા લખીએ 270. તો આપણે 90ના અવયવ પાડો અને 27ના અવયવ પાડો. તો 90ના અવયવ કયા થશે 10 × 90 અને 27ના અવયવ થશે પહેલાં 27 × 10 27 × 270 એટલે અવયવ થશે અહીંયા ગાડી 10 10 મળે છે. 27 પણ 9ના ઘડિયામાં આવે છે. તો આપણે જે શું કરીશું 27ના અવયવ પાડીશું. તો 27ના અવયવ કયા થશે 3 × 27 ગુણાકારમાં તો 10 છે એટલે 270 થઈ ગયા. હવે આપણે ગુસા શોધીએ. તો લખીએ કે ગુસા અ બરાબર બંનેમાં 10 10 છે એટલે 10 આવશે. બંનેમાં 9 છે એટલે શું થશે ગુણાકારમાં 9 આવશે. એટલે ગુસા કેટલો થશે 10 × 9 એટલે ગુસા થશે આપણો 90. હવે આપણે શું કરીશું 90 અને 270ને 90 વડે ભાગીએ એટલે કે અંશ અને છેદમાં 90 વડે ભાગતા. જે તમે અહીંયા જોઈ શકો છો 90ને શું કર્યા છે 90 વડે ભાગ્યા છે અને 270ને પણ 90 વડે ભાગ્યા છે. તો 90 ભાગ્યા 90 કેટલા થશે 1 થશે. અને 270 ભાગ્યા 90 કરો તો 270નો 90 વડે ભાગાકાર કરશું તો આપણને મળશે 3. એટલે આપણું અહીંયા ગુણોત્તર થશે 1:3. તેવી જ રીતે તમારે બીજા અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. જાતે કરોનો દાખલા નંબર 1 આપ્યો છે જે મિનિટમાં અને કલાકમાં આપે છે. તો આપણે અહીંયા કલાકના શું કરીશું મિનિટમાં ફેરવીશું. આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર કેટલા મિનિટ છે 60 મિનિટ છે. તો તેવા આપણે કેટલા 3 કલાક માટે શોધવાના છે. તો 3 કલાક માટે શું કરીશું 3 × 60 કરીએ
60 મિનિટ લખવું જરૂરી છે. તો 3 ગુણ્યા 60 કરશો તો આપણે ગુણાકાર કરો તો 3 ગુણ્યા 60 એટલે 180 મિનિટ, જે હવે આપણે 3 કલાકની જગ્યાએ શું લઈશું 180 મિનિટ લઈશું, 45 મિનિટ અને 180 મિનિટ. હવે આ બંનેનો ગુસા શોધી તો બંનેનો ગુસા આપણને મળશે 45. ગુસા બરાબર 45 મળશે. હવે આપણે 45 અને 180ને શું કરીશું, 45 વડે ભાગાકાર કરીશું. તો અહીંયા આપણે લખીએ કે અંશ અને છેદમાં 45 વડે ભાગતા, તો અંશ અને છેદમાં 45 વડે ભાગીએ તો 45 ભાગ્યા 45 અને 180 ભાગ્યા 45 બરાબર છે. 45 ભાગ્યા 45 કેટલા થશે, 1 થશે. અને અને 180 ભાગ્યા 45 કેટલા થશે, 4 થશે. તો આપણે આ છેદમાં લખીશું 4, એટલે આપણને ગુણોત્તર મળશે 1:4 બરાબર છે. તેવી જ રીતે તમારે જાતે કરોનો 4, જાતે કરોનો દાખલા નંબર 1નો 2 અને એક્ઝામ્પલ નંબર 4 તમારે જાતે કરવાનો રહેશે, જેમાં અહીંયા ગાડી મિલી લીટર આપ્યા છે અને અહીંયા આપ્યા છે લીટર. તો આપણે લીટરના શું કરીશું, મિલી લીટરમાં ફેરવી દઈશું અને પછી ગુસા વડે ભાગીએ તો આપણને ગુણોત્તર મળશે. અને જાતે કરોના દાખલા નંબર 2માં અહીંયા આ ગાડી આપણને જ આપ્યા છે 30 પૈસા અને અહીંયા ગાડી આપણને આપે છે 1 રૂપિયો. તો આપણે 1 રૂપિયાના શું કરીશું, પૈસામાં ફેરવીએ. તો આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર કેટલા છે, 100 પૈસા છે. તો આપણે 1 રૂપિયો બરાબર 100 પૈસા લખીશું. તો હવે 30 પૈસા ભાગ્યા 100 પૈસા કરીએ અને બંનેનો 30 અને 100નો ગુસા શોધી, જે ગુસા આપણને મળે તેને આપણે શું કરીશું, અંશ અને છેદમાં ભાગાકાર કરીશું, પછી આપણને ગુણોત્તર મળશે જે તમારે જાતે કરવાનો રહેશે. હવે જોઈએ નંબર 11. વર્ગ 6માં 30 છોકરાઓ અને 20 છોકરીઓ છે, છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે, જે આપણે શોધવાનો છે. શું કીધું છે, છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર. તો આપણને છોકરાઓની સંખ્યા કેટલી આપી છે, 30 આપી છે અને છોકરીઓની સંખ્યા આપી છે આપણને 20. અને આપણે શું કીધું છે, ગુણોત્તર શોધવાનો. તો લખીએ કે છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા ભાગ્યા છોકરીઓની સંખ્યા. છોકરાઓની સંખ્યા આપણને કેટલી આપી છે, 30 આપી છે અને છોકરીઓની સંખ્યા આપણને આપી છે 20. હવે આપણે 30 અને 20નું શું કરીશું, ગુસા શોધીશું. તો 30 કયા ઘડિયામાં આવશે, 3 × 10, 30ના ઘડિયામાં, 10ના ઘડિયામાં આવશે 10 × 3 એટલે 30. અને 20 પણ કયા 10ના ઘડિયામાં આવે છે, 10 × 2 એટલે શું થશે, 20 થશે. હવે બંનેમાંથી ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢીએ તો આપણે અહીંયા લખીએ કે ગુસા અ બરાબર, બંનેમાં એક જેવી કઈ સંખ્યા છે, 10 છે. તો આપણે અહીંયા લખીશું 10, આપણને ગુસા મળશે 10. હવે આપણે શું કરીશું, અંશ અને છેદમાં 10 વડે ભાગાકાર કરીશું. તો અહીંયા ભાગાકાર કરીએ તો શું થશે, 30/10 અને ભાગાકારમાં 20/10 એટલે 30/10 કરીએ તો કેટલા મળશે, 3 અને 20/10 કરીશું એટલે આપણને મળશે 2 એટલે અહીંયા આપણો ગુણોત્તર થશે 3:2.